રાજકોટની એમજી કુંડલિયા કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર દક્ષાબેન જોશી આજ વયમર્યાદાને કારણે નિવૃત્ત થતા હોય તે પ્રસંગે તેમનો વિદાય સમારંભ રાષ્ટ્રીય શાળાના કેમ્પસમાં યોજવામાં આવ્યો હતો, જેમાં ડોક્ટર અલ્પનાબેન ત્રિવેદી તેમજ માનનીય શ્રી મનસુખભાઈ જોશી ખાસ હાજર રહ્યા હતા, તેમજ વિદ્યાર્થીનીઓ પણ ખાસ ઉપસ્થિત રહી હતી. આ પ્રસંગે હેલો સૌરાષ્ટ્રની ટીમે નિવૃત્ત થતા પ્રિન્સિપાલ ડોક્ટર દક્ષાબેન જોશીની મુલાકાત લેતા તેઓએ જણાવ્યું હતું કે મને મારા સ્ટાફ તેમજ ટ્રસ્ટીઓ તરફથી ખૂબ જ સારો સહકાર મળેલ છે અને મારી ફરજના 27 વર્ષ કેવી રીતે વીતી ગયા તે ખ્યાલ જ ન રહ્યો. કોલેજમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર બાબતે જે કામગીરી મેં કરી છે જેનો મને ખૂબ જ સંતોષ છે, વિદ્યાર્થીઓ તેમજ વાલીઓએ પણ મને ખૂબ જ પ્રેમ અને સહકાર આપેલ છે. મારી નિવૃત્તિ બાદ પણ હું હંમેશા મારી સંસ્થા માટે જરૂર પડે હાજર રહીશ. આ ઉપરાંત ટ્રસ્ટી શ્રી ડોક્ટર અલ્પનાબેન ત્રિવેદીએ પણ ડોક્ટર દક્ષાબેનની કામગીરીને બિરદાવી હતી. અહેવાલ દીપક રાઠોડ. આજે રાષ્ટ્રીય શાળા ખાતે મીનાબેન જે છે કુંડલિયા મીનાબેન કોલેજ કુંડલિયાના ઇન્ચાર્જ દક્ષાબેન જોશીનો નિવૃત્ત વિદાય સમારંભ છે. દક્ષાબેન અમારી લાલબહાદુર શાસ્ત્રી કેળવણી મંડળ સંચાલિત મીનાબેન કોલેજમાં એઝ અ પ્રાધ્યાપક છેલ્લા 27 વર્ષથી કાર્યરત છે અને છેલ્લા 4-1 વર્ષથી ઇન્ચાર્જ પદ સંભાળે છે. તેમની આ તમામ જે 27 વર્ષનો ગાળો છે એ દરમિયાન તેમણે એક નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી છે. તેમનો શાંત અને સૌમ્ય સ્વભાવ હર હંમેશ અમને યાદ રહેશે. આજે જ્યારે એ વયમર્યાદાને કારણે નિવૃત્ત થાય છે ત્યારે સંસ્થા પરિવાર તેમનો ખૂબ ખૂબ આભાર માને છે અને તેમની નિવૃત્ત જીવન ખૂબ જ સુંદર અને સારી રીતે જાય અને કાર્યરત જાય તેવી સંસ્થા વતી અને મારા વતી શુભેચ્છા પાઠવું છું. થેન્ક યુ વેરી મચ. આ કોલેજમાં 27 વર્ષ પહેલાં હું આવી હતી એ પહેલા દિવસથી માંડીને આજ દિવસ સુધીનો આ સમયગાળો ક્યાં નીકળી ગયો કંઈ ખબર જ ન પડી. જતાં જતાં કોલેજ પરિવાર અને ખાસ કરીને અમારા ટ્રસ્ટી, અમારો ટીચિંગ નોન ટીચિંગ સ્ટાફ અને અમારી વિદ્યાર્થીની બહેનો એ દરેક તરફથી મને એટલો આદર સ્નેહ સત્કાર અને પ્રેમ મળ્યા છે કે એ જિંદગીભરનો મારા માટે પાથેય બનીને રહેશે. અને હું હજી પણ સેવાનિવૃત્ત વય મર્યાદાના કારણે થઈ રહી છું, પરંતુ આ લોકોનો પ્રેમ હું કદી પણ નહીં ભૂલી શકું અને વિદ્યાર્થીનીઓને અને જ્યારે પણ એ લોકોને મારી સેવાની જરૂર હશે ત્યારે હું હર હંમેશ તૈયાર જ છું. 27 વર્ષમાં નાના મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી માંડી અને ઘણા બધા અમે સુધારા કર્યા છે આ કોલેજમાં. ઘણી ઘણી મતલબ સેમિનારો કર્યા છે, ઇન્ટરનેશનલ સેમિનારો કર્યા છે, કોન્ફરન્સ કરી છે, બધા મોટા મોટા એક્સપર્ટને બોલાવ્યા છે અને દરેક સ્ટાફને પણ ઇન્ડિવિજ્યુઅલ આગળ વધવાના ચાન્સ આપણે આપ્યા છે. મને તો એક વાત કહું ને તો એક પાણીનું બિંદુ હોય એની જ્યાં સુધી બહાર છે ત્યાં સુધી એની કાંઈ કિંમત નથી હોતી, પણ એ પાણીનું બિંદુ જ્યારે સીપમાં પડે છે ત્યારે મોતી બની જાય છે. મારા માટે એ જ બન્યું છે. કદાચ આ કોલેજમાં હું ન હોત તો હું ક્યાં હોત અને શું હોત એ મને ખબર જ નથી. એટલે આ કોલેજે એ પ્રકારનું મને આખું જીવન આપ્યું છે. કામનો તો સાહેબ ક્યારે અંત જ નથી અને ઘણા કામ કર્યા છે અને હજુ પણ મને થાય છે કે હજુ મને સમય મળે તો હું ઘણું બધું કરી શકું એમ છું, પણ સમયની મર્યાદાના કારણે કંઈ. અમારા ટ્રસ્ટી ખાસ કરીને તો અમારા સ્વર્ગસ્થ ગુરુ લાભુભાઈ ત્રિવેદી કે જેણે મારા ઉપર વિશ્વાસ મૂક્યો, મારી ઉપર શ્રદ્ધા મૂકી, એમને બહુ વિશ્વાસ હતો મારા ઉપર અને સામેથી મને કીધું કે તમારે આવી રીતે. તો અમારા લાભુભાઈ ત્રિવેદી, જયંતિભાઈ કુંડલિયા, અશ્વિનભાઈ મહેતા, અમારા હેલીબેન, મનસુખભાઈ જોશી એ બધાએ ખૂબ જ વિશ્વાસ મૂકેલો છે મારી ઉપર અને મેં યથાસંભવ એ વિશ્વાસને કાયમ રાખવાની કોશિશ કરી છે. ના, હું સમાજ સેવા કરીશ અને મારી વિદ્યાર્થીની બહેનોને જ્યારે પણ ક્યાંય પણ કામ પડશે ત્યારે હર હંમેશ હું એ લોકોની સાથે જ રહીશ.